वाला विद्यार्थी भाई बहनों, धोरण 11 क्लास 8માં 5મું પ્રકરણમાં આવૃત્તિ વિતરણની વિષમતા, એની અંદર આપણે સ્વાધ્યાય 5.1 5.2 ના દાખલા ગણ્યા. સ્વાધ્યાય 5માં એના જેવા દાખલા ઘણા છે, મેં તમને કહ્યું કે હવે એમાં અમુક થોડા અલગ પડતા જે દાખલા હોય એવા પણ દાખલા એ મેં અહીંયા ગણાવું છું. તો સ્વાધ્યાય 5માં વિભાગ સી એમાં દાખલા નંબર 8ની રકમ છે. તો અહીંયા આગળ તમારે ખાસ ધ્યાન રાખજો કે વિભાગ સીમાં દાખલા નંબર 8 રકમમાં એવું કહ્યું છે એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્ય અંક એના મધ્યથી 3 જેટલો વધુ છે. મધ્ય એ મધ્યસ્થ કરતા 3 જેટલો વધુ છે. વિષમતા 0.75 આપી દીધો. વિષમતાને આપણે સંકેતમાં જે કહીએ છીએ, વિષમતા જે આપી દીધો છે, તો વિષમતા આપી દીધેલો છે જે અહીંયા વિષમતાંક શોધવાનું નથી. અત્યાર સુધીના દાખલામાં આપણે વિષમતાંક શોધતા અહીંયા પ્રમાણિત વિચલન શોધો એવું કરવું છે. પ્રમાણિત વિચલન એટલે એસ એ આપણા માટે રચના. અહીંયા જે સંબંધ આપ્યો છે વિષમ આવૃત્તિ વિતરણનો મધ્ય ક, શું કહ્યું છે, મધ્ય ક એ મધ્યસ્થ કરતા મધ્ય એ મધ્યસ્થ થી 3 જેટલો વધુ છે. મધ્ય એ મધ્યસ્થમાં 3 ઉમેરવા, મધ્યસ્થથી 3 વધારે છે એટલે મધ્ય તો વધારે છે એટલે એમાં નહીં ઉમેરતા. મધ્ય એટલે એક્સ બાર, મધ્યસ્થ એટલે એમ વત્તા 3, આ રીતે આપ્યું છે. હવે આપણે વિષમતાંક જે, તો વિષમતાંક જેનું સૂત્રનો વિચાર કરીએ, જ્યારે મધ્ય અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ હોય તો એવી પરિસ્થિતિમાં તો જેનું સૂત્ર 3 × x̄ − n/s. હવે અહીંયા આગળ તમે જો જેની કિંમત તમને આપી દીધી છે x̄ − n, તો આ જે આપણને સંબંધ આપ્યો છે મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનો એમાં એમ નામ લીધી, તો આવી પરિસ્થિતિ મળી જાય x̄ − n એટલે x̄ − n ની કિંમત આના ઉપરથી મળી જશે. જે પણ મળી ગયો જે આપી દીધેલો છે એટલે s મળી જશે. એટલે આપણે આની અંદર શું કરીશું, તો x̄ − n એમને ડાબી તરફ લઈ જઈશું બરાબર 3. હવે વિષમતાંક જેનું સૂત્ર મૂકીએ તો જે બરાબર જેની કિંમત મૂકીએ જે આપ્યો છે એટલો 0.75 = 3. x̄ માં dm બાદ કર્યા તો એનો જવાબ છે 3 બરાબર, એની કિંમત 3. આ જેનું સૂત્ર હતું વિષમતાંક એ સૂત્ર મૂક્યું, એમાં જેની કિંમત એટલે વિષમતાંકની કિંમત મૂકી x̄ − n જે આ સંબંધ ઉપરથી આપણે આ પરિણામ મૂક્યું મેળવ્યું એની કિંમત 3 મૂકી છેદમાં s બરાબર. એટલે આ રીતના આના પછી આ બાબત એટલે પેલા આ રીતે મેળવવું પડે. હવે s શોધવાનો છે બરાબર, તો s અહીંયા જશે અને 0.75 છેદમાં પરસ્પરસ ભાગાકારમાંથી એટલે છેદમાંથી અંશમાં અને અંશ છેદમાં એટલે s બરાબર 3 × 3 / 0.75 એટલે s 3 × 9 / 0.75, તો 9 ને 0.75 વડે ભાગવાના, તો ભાગાકાર કર્યો તો 12 જવાબ આવે છે 12. એટલે s એટલે પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન એનો જવાબ આવશે
बाहर। तो अभी ना अगर टूका डाकलाओ पण तमारे ए ध्यान में लेवाना। त्यार पछी अहींया गळ नवमो एक डाकलो जई Q3 minus Q2 बराबर 2 into Q2 minus Q1 आ संबंध आप Q3 minus Q2 बराबर 2 Q2 minus Q1 हवे Q2 એટલે મધ્યસ્થ એટલે Q2 બરાબર m મૂકતા Q2 ની જગ્યાએ m મૂકી દઈએ तो Q3 minus m बराबर 2 m minus Q1 આ રીતે થાય અને નંબર આપણે આપી દઈએ 1। હવે આપણી પાસે વિષમતા J નું સૂત્ર છે J બરાબર જે ચતુર્ભુજ ઉપર આધારિત તો Q3 माइनस एम ओचा एम माइनस क्यू वन एम माइनस क्यू वन छेद मा बने त्रीजा चतुर्थ नु मध्यस्थी अंतर अने मध्यस्थ नु पहला चतुर्थी अंतर ऊपर तथा लेवानो अने छेद मा बने बचे सरवाळो Q3 माइनस एम प्लस एन माइनस क्यू वन हवे Q3 ओछा एम एनी किंमत 2 कंस में एम माइनस क्यू वन मूकी तो अहीं लखी दईए Q3 माइनस एम बराबर 2 एम माइनस क्यू वन मूकता तो अहीं आगळ Q3 ओछा एम ની જગ્યાએ આ બે કૌંસમાં એમ ઓછા Q1 મૂકીએ આની જગ્યાએ તો આપણને પરિણામ મળશે 2 આની જગ્યાએ બરાબર આ મૂકીશું કૌંસમાં એમ માઇનસ Q1 ઓછા એમ માઇનસ Q1 એવી રીતે છેદમાં Q3 ઓછા એમ ની જગ્યાએ 2 ઇન્ટુ એમ માઇનસ Q1 મૂકીએ तो 2 into m minus q1 plus m minus q1 m ना एंबर ऐसे अबे हम सेट नी अंदर जो m minus q1 m minus q1 आ गया आ बे m minus q1 छे ना एक m minus q1 इतने m minus q1 और ना अपन m minus q1 आ बे छे और ना एक એટલે બે માંથી એક જશે તો એક એમ માઇનસ ક્યુ વન રહેશે એમ માઇનસ ક્યુ વન અને એવી રીતે બે એમ માઇનસ ક્યુ વન અને આ એક એમ માઇનસ ક્યુ વન તો બે ને ત્રણ ત્રણ એમ માઇનસ ક્યુ વન તો એમ માઇનસ ક્યુ વન છેદમાં સરખા એટલે બાકી શું રહ્યું પડે છેદમાં ત્રણ એટલે જેનો જવાબ આવશે 1/3 કરશો તો 0.33 3 3 3 તો આ પ્રમાણે આપણે એવી રીતે એક બીજો દાખલો પણ તમને ટૂંકો દાખલો ભણાવી દઉં એમાં જો તમને એમ થશે કે અહીંયા આગળ આ ટૂંકા ટૂંકા દાખલા પણ હવે ટૂંકા દાખલા પરથી તમે જો એના સૂત્રો જાણતા હો પણ થોડુંક એમાં પૂછવામાં ફેરફાર કરી છે અને તમે દાખલો છોડી દો પણ હવે ટૂંકા ટૂંકા દાખલાના માર્ક્સ પણ જવા દેવાના નથી એટલે આ ખાસ ધ્યાન રાખજો એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે 5 માર્ક્સના દાખલાને મહત્વ આપે છે પણ હવે એની ઉપર આધારિત બીજા વર્ગ ઉપર ઉપર દાખલાને ધ્યાનમાં લેતા નથી સૂત્ર એ જ હોય છે પણ એમાં થોડું બરાબર પ્રથમ બરાબર સમજી અને આવા દાખલા ગણવાના હોય હવે એનાથી આગળ એક દસમો દાખલો છે એની રકમ જો એક આવૃત્તિ વિતરણમાં વિષમતા આપી દીધેલો છે SK -6.6
चतुर्थक विचलन 22 कोई तो जे सोतो जो दाखला नंबर मागर 10 मोन दाखला नी रकम बराबर ध्यान राखजो आ एक छेलो दाखलो छे आवा पूछाई छे पण એટલે दाखला नंबर 10 नी रकम तो એમાં આ રીતે કહ્યું છે એક આવૃત્તિ વિતરણમાં વિષમતાંક SK માઇનસ 6.6 વિષમતાંક SK નું લખું છું SK માઇનસ 0.6 વિષમતાંક આપી દીધેલો છે માઇનસ 0 અરે 6.6 છે 6.6 વિષમતાંક 6.6 એ ધ્યાન રાખજો બરાબર અને ચતુર્થક વિચલન આપ્યું છે ચતુર્થક વિચલન ચતુર્થક વિચલન 22 હોય તો જે શોધો 22 તો જે શોધો હવે જો એસકે એટલે વિચાર વિષમતા આપી છે અને વિષમતાંક શોધવાનો સાથે સાથે ચતુર્થક વિચલન એના આપણે સંકેતમાં શું કહીએ છીએ ક્યુડી શું કહીએ છીએ ક્યુડી જે આપણે આની પ્રસારમાનનું ચોથું પ્રકરણમાં આ ચતુર્થક વિચલન આપી દીધું એટલે ક્યુડી બરાબર 22 આપી દીધેલા છે હવે આપણે ચતુર્થક વિચલનથી શરૂઆત કરીએ અને પછી એસકે તો એસકે થી શરૂ કરશું પછી આ કરશો તો એ બે પરિણામો આપણને મળશે અને જે જેનું સૂત્ર એમાં જરૂરી આપણા જે ચતુર્થક વિચલન એટલે ચતુર્થક ઉપર આધારિત તો જેનું સૂત્ર આપણું જે છે U3 પ્લસ U1 માઇનસ 2m અને છેદમાં U3 માઇનસ U1 આવા તો આવા પરિણામો આના ઉપરથી આપણને મળી શકશે એટલે પહેલા ચતુર્થક વિચલન QD બરાબર 22 હવે ચતુર્થક વિચલન QD નું સૂત્ર તો ચતુર્થક વિચલન અર્ધાંકમાં ચતુર્થકો એટલે બંને છેડાના ચતુર્થકોનો તફાવતનો અડધો ભાગ એટલે Q3 એનું સૂત્ર શું થશે Q3 માઇનસ Q1 ભાગ્યા 2 જે આપણે ચોથા પ્રકરણમાં આ સૂત્ર આપી દીધું એટલે Q3 માઇનસ Q1 ભાગ્યા 2 ચતુર્થક વિચલનનું સૂત્ર લખ્યું બરાબર 22 આ 2 અહીંયા 22 ની સાથે ગુણાશે એટલે Q3 માઇનસ Q1 22 ગુણ્યા 2 એટલે Q3 માઇનસ Q1 બરાબર 22 નું Q1 થશે Q3 માઇનસ Q1 મેળવી લીધા હવે આ છેદમાં Q3 માઇનસ Q1 એની કિંમત મળી ગઈ તમને 44 બરાબર હવે એનીથી આગળ આપણે SK આપ્યું છે SK એટલે વિષમતા તો SK એનું સૂત્ર છે માઇનસ 6.6 હવે SK તો SK એટલે વિષમતાંક ચતુર્ભક પર આધારિત વિષમતાંકનું સૂત્ર તો શું થશે U3 પ્લસ U1 માઇનસ 2m બરાબર માઇનસ 6.6 અને નંબર આપે નાના નંબર આપે 2 હવે આપણું સૂત્ર જે શોધવાનું છે સૂત્ર જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1 Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1 તો પરિણામ 1 અને 2 ની કિંમત મુક્તા તો
આપણે q3 q1 2 એ તો જો અહીંયા વિષમતાંક ઉપરથી આપણે એનો જવાબ લાવ્યો આ ખરેખર વિષમતાંક જ છે કોઈ અહીંયા s2 upon q3 q1 કરે તો પણ ચાલે બરાબર એટલે અહીંયા q3 q1 2 n એનો જવાબ આવ્યો માઈનસ આપ્યો છે માઈનસ 6.4 q3 q1 એની કિંમત આવી 44 तो माइनस 6.6 भागिया 44 करशु तो अपन ने एनो जवाब मळशे 0.15 तो आ रीते जे विषमतांकनो जवाब मळ्यो बराबर हवे अहींया पर ख्याल ध्यान राखजो माइनस भागिया प्लस छे एटले माइनस मां जवाब मळशे एटले जी नी किंमत माइनस 0.15 तो आ रीते વિષમતાંક જે તો આ ધ્યાન રાખજો આ રીતે મેં તમને આવા ટૂંકા ટૂંકા દાખલા જે પરીક્ષામાં તમારે પૂછાય હજુ પણ બીજા ટૂંકા દાખલા છે એ આપણે આના પછીના ભાગની અંદર એ તમને ગણાવીશું બરાબર એટલે ખાસ તો તમે આ ધ્યાન રાખજો હવે જો એની અંદર ખાસ તો આગળ બીજા એક જે વિષમતાંક આપી દીધો છે અને બહુલક તો વિષમતાંક અને બહુલક આધારિત સૂત્ર એ તો ખબર છે વિષમતાંક SK તો x બાર ઓછા mo એટલે એમાં સીધું મળી જાય આવા અમુક તો સામાન્ય વસ્તુ છે એ તમારે થોડુંક વિચારી અને એ કરવાના છે પછી બે અંતિમ ચતુર્ભુજનો સરવાળો 138 છે તો એનો મધ્ય સમમિત આવૃત્તિ વિતરણ સમમિત આવૃત્તિ વિતરણમાં શું થાય મધ્યક મધ્યસ્થ અને બહુલક એની કિંમતો કેવી હોય સરખી એનો વિચાર કરી અને એ પ્રમાણે એ દાખલો ગણજો હજુ બીજા હશે દાખલા બીજા એ સી વિભાગ કે ડી વિભાગ એના દાખલા પરિણામ ભાગમાં આપણે ગણાવીશું તો એ રીતે તૈયાર કરજો થેન્ક યુ